થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 3450 કરોડનો પ્રકલ્પો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ચૂંટણીને જાહેર થાય તે પહેલા પાલિકાના વિવિધ પ્રોજેક્ટને લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ગમખમાટ શરૂ થઈ ગયો છે, જેના ભાગરૂપે આજે સુરત પાલિકાના રામદેવ ઝોનના અડાજણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ 2.5 વર્ષ પહેલા બન્યું હતું, પરંતુ તેનું સંચાલન પીપીપી ધોરણે કરવાની કામગીરી હાલમાં થઈ હોવાની આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 શાળા, સુમન સ્કૂલની 23 શાળાઓ અને 169 ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ દ્વારા આધુનિક પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ બંને પ્રોજેક્ટ માટે લોકાર્પણ નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. આજે મહાનગરપાલિકાની સુમન શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 73 જેટલી શાળાઓમાં સ્માર્ટ ડિજિટલ બોર્ડ થકી શિક્ષણ આપવાનું પણ શરૂ થાય છે. કેટલાક લોકો અહીંયા આવીને ખૂબ સારું શિક્ષણ આપવાની વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હોય છે. મારું એમને આમંત્રણ છે કે એકવાર અહીંયા આવીને જોઈ તો એમની બધી પોતાની બધી ખામીઓ દેખાઈ જશે અને સુરત મહાનગરપાલિકાને ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર જે પ્રકારે છે એ પણ એમને જોવા મળશે. અહીં આજે પ્રાથમિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લગભગ 1,72,000 જેટલા વિદ્યાર્થીઓ ફક્ત એક મહાનગરપાલિકામાં ભણે છે અને આ વર્ષે પ્રાઇવેટ સ્કૂલોમાંથી 21,000 જેટલા બાળકો પ્રાઇવેટ સ્કૂલ છોડીને મહાનગરપાલિકાની સ્કૂલમાં એમણે એડમિશન લીધું છે. આખા દેશમાં એકમાત્ર એવી સ્કૂલ છે, એકમાત્ર એવું શહેર છે કે જ્યાં મહાનગરપાલિકામાં 7 જેટલી અલગ અલગ ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે અને આખા દેશમાં જો એનો સર્વે થાય તો મહાનગરપાલિકાઓ કે નગરપાલિકાઓની સ્કૂલમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો અને સુમન સ્કૂલની સ્કૂલો એ આખા દેશમાં સૌથી પહેલા નંબર આવે એ પ્રકારનું એનું શિક્ષણની વ્યવસ્થા પણ છે. એના માટે હું મહાનગરપાલિકાના પદાધિકારીઓને, શિક્ષણ સમિતિના ચેરમેન અને સભ્યોને અને સાથે સાથે શિક્ષક ભાઈ બહેનોને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શિક્ષક મિત્રો, એ કોરોના સમયની અંદર પણ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એના માટે એના ઘરે જઈને એને શીખવવાનો પ્રયત્ન પણ જે સફળતાપૂર્વક કર્યો હતો એ પણ સુરત મહાનગરપાલિકાના સ્કૂલના શિક્ષકોએ કર્યો હતો, એના માટે પણ એમને ખૂબ ખૂબ અહીં હું અભિનંદન આપું છું.